કુલ ગાય કેટલી છે? 9 ગાય. તો 9 ગુણ્યા 2 કરશું આપણે તો 9 2 18. 9 ગાયના 18 સિંગડા થાય, બરાબર છે? સાત માણસના પગ કેટલા? એક માણસને 2 પગ હોય, કેટલા પગ હોય? 2 પગ. તો માણસ કેટલા છે? 7. તો 7 ગુણ્યા 2 કરવા પડે તો 7 2 કેટલા થાય? 14. એના પછી 10 બાળકોના હાથ કેટલા? એક બાળકને 2 હાથ હોય, બરાબર? તો એવા કુલ 10 બાળકો છે એટલે 10 ગુણ્યા 2 કરવા પડે તો 10 2 કેટલા થશે? 20. એટલે કે 10 બાળકોના 20 હાથ હોય. એના પછી પ્રશ્ન 19, ઘડિયાળના આધારે ચોરસમાં 700 અંક લખો. અહીંયા થોડીક અલગ રીત આપેલી છે પણ સાવ સહેલી રીત છે, અહીંયા ધ્યાન આપજો બધાએ. વચ્ચે તમને જે ચોરસ આપેલું હોય તેમાં તમને એક સંખ્યા આપેલી હશે, એ સંખ્યાને જુદી જુદી રીતે કેવી રીતે ગુણાકાર કરશું તો 10 જવાબ આવે એ રીત કઈ છે અને તેમાં કયા કયા અંક વપરાય છે, તેમાં એક અંક તમને આપેલો હોય અને એક અંક એક ચોરસ ખાલી હશે ત્યાં બીજો અંક આવશે. તો તમે અહીંયા જોઈ શકો છો ઉદાહરણ આપેલું છે કે 5 ગુણ્યા પછી આ ખાલી ચોરસ ખાનું હતું એમાં કેટલા ગુણ્યે તો 10 આવે, 5 ને કેટલા વડે ગુણ્યે તો 10 આવે? 2 વડે. એટલે આ ચોરસ જગ્યામાં 2 લખી નાખ્યા છે. એવી જ રીતે આ બાજુ જુઓ, તમે 10 આપી દીધા ને અહીંયા ખાલી ચોરસ છે તો 10 ને કેટલા વડે ગુણીએ તો 10 આવે? 1 વડે. 10 એકા 10. સમજણ બુધાઈને? હવે આ પછી શું છે તો કે ગુણાકારમાં 2 આપેલા છે, 2 ને કેટલા વડે ગુણશું તો 10 આવે? 5 વડે. 2 ગુણ્યા 5 બરાબર 10 આવી જશે. હા, જોઈ લીધું બધાને, સમજાઈ ગયું બધાને સરખી રીતે. હવે આવી જ રીતે આપણે નંબર 2 3 અને 4 આપેલા છે તેના જવાબ મેળવશું આપણે. બીજા નંબરમાં શું છે જવાબ? તો કે 12. 12 કેવી કેવી રીતે મેળવશું આપણે પહેલા ઉપર જોશું. અહીંયા 3 આપેલા છે, 3 ને કેટલા વડે ગુણશું તો 12 આવશે? 3 ના ગુણ્યામાં ક્યાં 12 આવે? તો કે 3 ગુણ્યા 4 બરાબર 12 આવે ને? તો 3 તો અહીંયા આપેલા છે તો અહીંયા ખાલી સ્થાનમાં આવશે 4. હવે આ બાજુ જોઈએ આપણે, અહીંયા ગુણાકારમાં 2 આપેલા છે તો ખાલી સ્થાનમાં શું આવશે? તો કે 2 ને કેટલા વડે ગુણશું તો 12 આવશે? 6 વડે. 2 ગુણ્યા 6 બરાબર 12. એવી જ રીતે 4 ને કેટલા વડે ગુણશું તો 12 આવશે? 3 વડે. 4 ગુણ્યા 3 બરાબર 12. હવે એના પછી ત્રીજું, ચોરસ સ્થાનમાં વચ્ચે 20 આપેલું છે. બધાનો ગુણાકાર એવી રીતે કરવાનો કે એનો જવાબ આવે 20. પેલા ઉપર જોઈએ આપણે, 4 ને કેટલા વડે ગુણશું તો 20 આવશે? 5 વડે. 4 ગુણ્યા 5 બરાબર 20 આવે. હવે 2 ને કેટલા વડે ગુણશું તો 20 આવશે? તો કે 2 ગુણ્યા 10 બરાબર 20. એવી જ રીતે અહીંયા જોવો, 10 ને કેટલા વડે ગુણીએ તો 20 આવે? તો કે 2 વડે. 10 2 20. હવે આ બાજુ જુઓ, 5 ને કેટલા વડે ગુણશું તો 20 આવશે? તો કે 4 વડે. 5 6 20. થઈ ગયું આ. હવે છેલ્લું જુઓ બધા, નંબર 4. એમાં વચ્ચે શું આપેલું છે? 24. કઈ સંખ્યા છે? 24. બધાનો ગુણાકાર એવી રીતે કરવાનો કે જવાબ શું આવે? 24 આવે. હવે ઉપર જોઈએ આપણે, 6 આપેલા છે, અહીંયા ખાલી ચોરસ આપેલું છે. 6 ને કેટલા વડે ગુણશું તો 24 આવશે? 6 ના ગુણ્યામાં ક્યાં 24 આવે? 6 નો ગુણ્યો બોલવાનો. તો કે 6 ગુણ્યા 4 કરશું ત્યારે 24 જવાબ આવી જશે. એટલે આ ખાલી ચોરસમાં તમારે શું લખવાનું છે? 4. નીચે જોઈએ આપણે, 8 ગુણ્યા કેટલા કરશું તો 24 આવશે? 3. 8 તેરી 24 બરાબર. 3 ને કેટલા વડે ગુણશું તો 24 આવશે? તો કે 3 ગુણ્યા 8 બરાબર 24. હવે આ ખાલી સ્થાન એક બાકી રહ્યું છે, એમાં 4 ને કેટલા વડે ગુણશું તો 24 આવશે? 4 ના ગુણ્યામાં ક્યાં 24 આવે? તો કે 4 ગુણ્યા 6 કરશું એટલે 24 આવી જશે. એટલે 4 ગુણ્યા 6 બરાબર 24. આજે આપણે શું જોયું? તો કે 6 7 8 9 અને 10 ના ગુણ્યા નો ઉપયોગ કરી અને આપણે આ બધા ગુણાકારના જવાબ મેળવતા શીખી લીધું, બરાબર? તમારે લોકોએ 1 થી 10 ના ગુણ્યા તમને શોધે આવડતા હોવા જોઈએ. તો જ તમને આ બધા પ્રશ્નના જવાબ સારી રીતે આવડી જશે. આ બધું તમારે તમારી સ્વમાં સારા અક્ષરે લખી લેવાનું છે અને પ્રશ્ન
પ્રશ્ન નંબર 16 અને પ્રશ્ન નંબર 17 તમારી